તમને એવું કહેવામાં આવે કે ભૂકંપ, સુનામી કે વાવાઝોડું એ કોઈ આપત્તિ નથી તો? તમને એવું કહેવામાં આવે આપત્તિઓ કુદરતી નથી હોતી તો? આપણે આપત્તિ શબ્દનો ઉપયોગ આકસ્મિક રીતે કરીએ છીએ, પણ શું તમે એ જાણો છો કે આપત્તિની એક કાનૂની વ્યાખ્યા પણ છે? શું તમે એ જાણો છો કે જે ક્ષેત્રને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે કે આપત્તિ વ્યવસ્થાપન તરીકે ઓળખવામાં આવતું હતું એ આજે આપત્તિ જોખમ વ્યવસ્થાપન તરીકે ઓળખાય છે? તમે કદાચ આપત્તિ વ્યવસ્થાપન ચક્ર એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાયકલ અથવા આપત્તિ ચક્ર એટલે કે ડિઝાસ્ટર સાયકલ વિશે સાંભળ્યું હશે, પરંતુ શું તમે આપત્તિ જોખમ વ્યવસ્થાપન ચક્ર એટલે કે ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ સાયકલ વિશે સાંભળ્યું છે? શું તમે સંકટોને આપત્તિ બનતા અટકાવવાના ઉપાયો વિશે જાણવા આતુર છો? શું તમે સંકટોની અસરો ઘટાડવા માટે કે જેનાથી એ આપત્તિમાં પરિવર્તિત ના થાય એ વિશે જાણવામાં રસ ધરાવો છો? જો તમારો જવાબ હા હોય તો તમે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે કે GIDM દ્વારા ઓફર કરવામાં આવતા આપત્તિ જોખમ વ્યવસ્થાપનના બેસિક કોર્સમાં જોડાઈ શકો છો. આ કોર્સને 3 યુનિટમાં વહેંચવામાં આવ્યો છે. પહેલા યુનિટમાં તમને આપત્તિ જોખમના મૂળભૂત પાયાઓ વિશે સમજાવવામાં આવશે. બીજું યુનિટ આપત્તિ જોખમ વ્યવસ્થાપન વિશે વાત કરશે, જે માત્ર આપત્તિઓના સંચાલન કરતા વધારે છે. ત્રીજું યુનિટ આપત્તિ જોખમ વ્યવસ્થાપન અને તેની મશીનરીમાં અલગ અલગ સ્તર પર વિશ્વમાં અને ભારતમાં થતા વિકાસ વિશે સમજાવશે. અમને ખાતરી છે કે આ કોર્સની મદદથી આપત્તિના વ્યવસ્થાપનથી લઈને આપત્તિ જોખમ વ્યવસ્થાપન વિશેના જ્ઞાન સાથે તમે સમજદાર અને જવાબદાર નાગરિક તરીકે બહાર આવશો. આવો સાથે મળીને શીખીએ અને બધાની સાથે એક આપત્તિ સ્થિતિસ્થાપક વિશ્વ બનાવવાની પહેલમાં આગળ આવીએ, કારણ કે એ જવાબદારી આપણા સૌની છે.